નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે ભાયલીમાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો તે દુષ્કર્મના ત્રણ આરોપીઓની ધરપકડ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. હવે આજ રોજ મુસ્લિમ સમાજના જે લોકો છે, વડોદરા શહેર મુસ્લિમ સમાજની એક જ માંગ, બળાત્કારીને ફાંસી આપો ફાંસી આપો તેવા જે બેનરો લઈને મુસ્લિમ સમાજના જે લોકો છે, તાનાલા વિસ્તારના જે આગેવાનો છે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને જે બળાત્કારીઓ છે તે બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આરોપીની વાત કરીએ તો ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુન્ના બંજારા, શાહરૂખ બંજારા અને સાથે મુમતાજ રૂપે આફતાબ બંજારા, આ ત્રણ જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. અને ગણતરીના કલાકોમાં, એટલે 48 કલાકના ભીતરમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણે આરોપી જે છે તે તાનલદા વિસ્તારમાં કદાચ ભાડાના મકાનમાં રહેતા હશે, પરપ્રાંતીય છે, મૂળ ઉત્તર પ્રદેશના છે. અને ત્યારે આ જે આરોપીઓ છે તે આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ માનવ સાંકળ રચીને પશ્ચિમ વિસ્તારમાં આવેલા જે વાસણા રોડ 4 રસ્તા છે તે રસ્તામાં ઊભા રહીને આજે માનવ સાંકળ રચીને આજે આરોપીઓ જે છે તે આરોપીઓને, નરાધમોને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ છે, તે માંગ કરી રહ્યા છે. દશેરાના દિવસે રાવણને બાળવાની જગ્યાએ બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપી દો, આ લોકોને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી. સાથે સાથે ભાયલી બળાત્કારના આરોપીઓને જાહેરમાં ફાંસી આપો અને ફાંસીની સજાથી ઓછી કોઈ સજા નહીં, જાહેરમાં લટકાવી સજા કરો, તે પ્રકારના અલગ અલગ પ્રકારના જે પ્લે કાર્ડ છે, ઇટ્સ ટાઈમ ટુ રાઇઝ યોર વોઇસ વાયોલેન્સ અગેન્સ્ટ વુમન, અલગ અલગ પ્રકારના જે પ્લે કાર્ડ જે છે તે પ્લે કાર્ડની સાથે જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો છે. આપણે સારું સામાજિક કાર્યકર છે, શું માંગ છે તમારી? આજે માનવ સાંકળ રચીને વિરોધ કરી રહ્યા છો અને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છો, આજ રોજ વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા જે કલંકિત ઘટના બની છે એના વિરોધમાં આજે અમે સૌ અહીંયા ધરના અને પ્રતિક્ષા પ્રોટેસ્ટ કરવા આવ્યા છે. આ નામના મુસ્લિમ છે, મુસ્લિમ ધર્મને બદનામ કરે છે, માટે મુસ્લિમ સમાજમાં આ નરાધમોની સજા સંસ્કાર હોય છે, માટીમાં અરજો દાટીને એને પથ્થરથી મારવામાં આવે, પરંતુ ભારતના બંધારણ મુજબ આ નરાધમોને ફાંસીની સજા થવી જોઈએ. એ જ અમારો આખા વડોદરા શહેર અને દેશના લોકોને આ મુસ્લિમ સમાજનો સંદેશો છે. તાંદલજા વિસ્તારમાં લગભગ 50 વર્ષથી તાંદલજા વિસ્તાર વિકસેલું છે. આ વિસ્તારમાં ક્યારેય પણ આવો બનાવ કોઈ જગા પર થયો નથી આજ દિન સુધી, પણ આ અમારા તાંદલજા વિસ્તારના માટે બહુ દુઃખદ બનાવ છે, બહુ દુઃખદ ઘટના છે. આ લોકોને ફાંસીની સજા ઠીક છે, પણ એમને
રોડ પર લાવો અને રોડ પર એમને સજા આપો. પબ્લિક અમે જાહેરમાં અમે રજા અમે સજા આપીશું જાહેરમાં, કેમ કે આ અમે આગેવાનો બદનામ થયા છે આમાં, કે આ જે યુપીમાંથી આવીને અહીંયા જે લોકો અહીંયા આવું કામ કરે છે એના માટે ખાસ કરીને બહુ દુઃખદની વાત છે. મતલબ નવલખી મેદાનમાં આ પ્રકારે બનાવ બન્યો હતો તેમાં ઉલટું હતું કે મુસ્લિમ યુવતી હતી અને નોન મુસ્લિમ યુવાનો હતા, અને અત્યારે નોન મુસ્લિમ યુવતી છે એવું કહેવાય રહ્યું છે. વિધર્મી શબ્દ વાપરવામાં આવ્યો છે મીડિયા દ્વારા. તો હવે એ પ્રકાર ફરીથી દોહરાયો છે અને એવું કહી શકાય ત્રણ નરાધમો છે, એટલે ગેંગરેપ થયો છે. શું કહેશો આપ? આ જે કાર્ય થયું છે એ સમાજને એક ડાઘ લાયક છે, એમાં કોઈ પણ જાતિનો હોય એને આ રીતે બક્ષાય નહીં. હાલમાં જે ભાયલીમાં આ બનાવ બન્યો અને એ નરાધમોને જે ધરપકડ કરવામાં આવી તેમાં તાંદલજાના તમામ મુસ્લિમ આગેવાના તરફથી એમને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે, અને અમને સરકાર તરફથી આશા છે કે આવો એક દાખલો બેસાડે ફાંસી આપીને, તો આવનાર દિવસોમાં આવા કોઈ પણ જ્ઞાતિના લોકો આવું કૃત્ય નહીં કરે. આ જે કૃત્યો થયું છે એ સદસ્ય એ તરત જ બહુ નિંદનીય છે. ધીસ ધે હેવ ડન વેરી રોંગ એન્ડ આઈ થિંક ગવર્મેન્ટને એક એવો એક્ઝામ્પલ સેટ કરવો જોઈએ ઓલ ઓવર ધ ઇન્ડિયા માટે, જે ગુજરાતમાંથી એક મેસેજ જાય. આઈ થિંક એ લોકોને આ લોકોને આ જે વસ્તુ છે એ લોકોને આ વુમેન્સને આપી દેવું જોઈએ. એ જેટલા બી આરોપી છે એમને વુમેન્સને આપી દેવા જોઈએ, અને એ વુમેન્સ જ ચોરાયા પર એમને પથરા મારીને એમને મારી નાખે એવું અમે ચાહીએ છે. અમે એ વસ્તુ હર્ષ સંઘવી સીએમઓ ગુજરાતથી અપીલ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે હર્ષ સંઘવી પાસે માંગ કરવામાં આવી છે કે જે ઇસ્લામમાં જે રૂલ્સ છે તે મુજબ પબ્લિકને સોંપી દેવા જોઈએ, અથવા તો જે યુવતીઓ છે જે લેડીઝ છે જે મહિલાઓ છે તેને સોંપી દેવા જોઈએ નરાધમોને. આપણે હવે સ્વેજલ વ્યાસ જે છે ટીમ રિવોલ્યુશનના અને સામાજિક કાર્યકર છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયત્ન કરીશું. ખાસ કરીને અમુક લોકો માટે અમુક તબક્કો જે છે તેને ખૂબ જ સાંભળવાનું આવતું હોય છે, અને જે પર્ટિક્યુલર કોમ્યુનિટી જે છે તેને પણ ખૂબ જ નુકસાન થતું હોય છે, અને ખૂબ જ નુકસાન થતું હોય છે ત્યારે આ જે ત્રણ જે નરાધમો છે ત્રણ નરાધમોને જ્યારે પકડવામાં આવ્યા હોય ત્યારે તેઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્વેજલભાઈ શું કહેશો? ત્રણ નરાધમોની ધરપકડ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે ગણતરીના કલાકોમાં જ. હવે જે પ્રકારે સરકાર દ્વારા પણ અડધી રાત સુધી નવરાત્રી માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે, શું કહેશો? 48 કલાક પછી સરકારે જાહેરાત કરી છે કે આ 5 ઈસમોની જે અટકાયત કરી છે એમાંથી 3ને જે કૃત્ય કર્યા છે બાકીના 2 પણ છે. અમારા પ્રાથમિક અનુસાર એ 5એ 5 યુપીથી આવેલા લોકો છે, અને યુપીમાં જ્યાંથી આવે છે ત્યાં એન્કાઉન્ટરના ખોફથી જો અહીંયા આવીને આવા કૃત્ય કરતા હોય તો આવા લોકો પર પણ અહીંયા એન્કાઉન્ટર થવા જોઈએ. આજે વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ એકજૂથ થઈને એક સાથે રોડ પર આવીને વિરોધ કરતો હોય એ માનવ સાંકળ બનાવીને જાહેરમાં એ કરતા હોય કે આના વિરુદ્ધ અમને સખતમાં સખત ફાંસીની સજા આપો, સાથે વડોદરા શહેર વતી અમે લોકો કહીએ છીએ. હોમ મિનિસ્ટર સાહેબ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય હોમ મિનિસ્ટર હોય નખથી લઈને નડિયા સુધી તમારી સરકાર છે, આવા લોકો અમે ફાંસી આપો સાથે એન્કાઉન્ટર કરો જેથી બીજા કોઈ લોકો પણ ના ઉભા થાય એવી અમારી એક પ્રાથમિક માંગ છે, અને અમે મુસ્લિમ સમાજ સાથે અહીંયા ખડે પગે ઊભા છે કે આવા કૃત્યમાં અમે સમાજનો સાથ આપીએ છીએ. કોઈ પણ જે આ લોકો હોય એમનો કોઈ ધર્મ નથી હોતો, આ તમામ જે નરધામો છે એમને જાહેરમાં લઈને સખતમાં સખત પગલાં ભરવા જોઈએ. જેવી જે કે અમારા મિત્ર સ્વેજલભાઈએ કહ્યું કે આવા વ્યક્તિઓ જે અમારા વિસ્તાર અમારા સમાજ અને અમારા ધર્મમાં આ વ્યક્તિઓનું કોઈ સ્થાન નથી, કેમ કે મુસ્લિમ સમાજનો જે કાયદો છે તે કાયદામાં આવા કૃત્યો કરનારોને જાહેર રોડ પર લાવીને પથ્થરો મારીને ખાડામાં પૂરવામાં આવે છે. પણ મારી માંગણી તો એવી છે કે આ દેશની માટી પણ તે લોકોને નસીબ ના થાય, કેમ કે અમુક લુખ્ખા તત્વો જે લોકો નશાના ભાન નશો કરીને પોતાનું ભાન ભૂલ્યા હોય અને નશાની વસ્તુમાં મારા ધર્મમાં દારૂ હોય ચરસ હોય ગાંજો હોય કે એમ ડ્રગ્સ હોય તે સેવન કરવાનું અમારા ધર્મ
સમાજ અમારા ધર્મમાં નથી. તો આવા વ્યક્તિઓ વિરુદ્ધ જે પણ બીજા અસામાજિક તત્વો છે તે વિરુદ્ધ પણ આ લોકોને કાર્યવાહી કરવામાં આવે. કેમ કે વડોદરા શહેરમાં યુવા પેઢીમાં ચરસ ગાંજા દારૂનું બહુ સેવન થઈ રહ્યું છે, તેના કારણે આ કિસ્સા થઈ રહ્યા છે. આવનારા સમયમાં આવા જે પણ અસામાજિક તત્વો હશે તેની સામે અમે લડવા તૈયાર છે, અને આ જે તે વ્યક્તિઓ હોય તેમને ફાંસીની સજા આપવામાં આવે. જી નરાધમોને ફાંસીની સજા આપવામાં આવે તે માંગ છું. શું બિલકુલ બિલકુલ શરમજનક ઘટના છે. હું સખત શબ્દોમાં આ ઘટનાને વખોડું છું, પણ એ ઘટનાની સાથે સાથે હું માનનીય ગૃહમંત્રીને માનનીય મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે આ નરાધમોને તમે અમને સોંપી દો. આ નરાધમોને અમે સરિયા કાનૂન પ્રમાણેની સજા કરીશું, જેથી કરીને આવનારા દિવસોમાં આવું કરનાર વ્યક્તિ મુસ્લિમ ધર્મના જો એના કારણે અમારું ધર્મ બદનામ થતું હોય, આવા લોકો મુસલમાન નથી, આવા લોકોને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. આ વ્યક્તિની જાણ અમને માહિતી મળી કે રાત્રે દારૂ પીવા ત્યાં ગયો હતો, એટલે એવી વ્યક્તિ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે, અને એ પગલાં સરકાર ખાલી અમને સોંપી દે, અમે પગલાં લઈ લઈશું, અમને ખાલી એટલી છૂટછાટ આપવામાં આવે કે એમના વિરુદ્ધ અમે ધારીએ તે કાર્યવાહી એમના વિરુદ્ધ કરી શકીએ, અને વહેલામાં વહેલી તકે એમને સજા થાય એ અમારી માંગણી છે. અને એ માંગણી સાથે બીજી વાત એવી કે અમે એ લોકોને એ આ દીકરીની સાથે છું, અને દીકરી માટે વિથ પ્રોસિક્યુશન જ્યાં કેસ લડવાનું હશે ત્યાં લડવા માટે હું તૈયાર છું. જી આપણી સાથે એક મહિલા છે, એક 16 વર્ષની દીકરી સાથે આ પ્રકારનો બનાવ બનતો હોય, આ પણ તાનલા વિસ્તારનો રહેવાસી છો, શું કહેશો આ પ્રકારે માનવ સાંકળ રચીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે? એમ તો હું એક લીડિંગ ન્યૂઝપેપરની જર્નલિસ્ટ છું, બે વાગ્યા સુધી મતલબ રિપોર્ટિંગમાંથી ઘરે આવતી હોઉં છું, પણ આજે હું એક મુસ્લિમ કમ્યુનિટીની એક જાગૃત નાગરિક તરીકે અહીં ઊભી છું. અને હું એટલું જ કહેવા માંગીશ વડોદરાવાસીઓને, ખાસ કરીને કે મારા વડોદરાવાસીઓ, આ સમયે હિન્દુ મુસ્લિમ કરવાનો નથી, કારણ કે હેવાનિયત કે શૈતાનિયતનો કોઈ ધર્મ હોતો જ નથી. તો હિન્દુ મુસ્લિમ સાથે આ જોડવાના બદલે તમે લોકો આ દીકરી સાથે જે થયું છે એના તરફ વિરોધ કરો, એટલો વિરોધ કરો કે આ કેસ એટલો બધો જલ્દી ચાલે અને આ આરોપીઓને સજા થાય. અને મારી ખાસ અપીલ તો એ છે કે આ આઉટસાઇડર્સ વડોદરામાં શું કરી રહ્યા છે. મારી એક જ નમ્ર અપીલ છે કે આઉટસાઇડર મુસ્લિમ હોય કે હિન્દુ હોય એમને અહીંથી કાઢો, કારણ કે અમારા બાપ ભાઈઓ પણ ફિલ્ડમાં છે. આ લોકોના કારણે અમારા બાપ ભાઈઓ પર પણ કોઈ વિશ્વાસ નહીં મૂકે. અમારે લોકલ મુસ્લિમોનો શું વાંક છે? આજે દરેક આ જે આ રેપની ઘટના છે એમાં દરેક લોકો મુસ્લિમ સાથે જોડી રહ્યા છે. અરે પણ આ મુસ્લિમો આઉટસાઇડર છે, અહીંના લોકલ લોકો તો આવું કરી જ ના શકે. એટલે મારા વડોદરા વાસીઓ, આ સમય નથી હિન્દુ મુસ્લિમ કરવાનો. આવી ઘટનાઓમાં ક્યારે હિન્દુ મુસ્લિમ કે હોય જ ના શકે. અવાજ ઉઠાવો, એક સાથે ઉઠાવો. થેન્ક યુ સો મચ. જી આતા બેનઝીર પઠાણ કે જેઓ એક જર્નલિસ્ટ પણ છે, આપણી સાથે એક મૌલાના સાહેબ છે. જી ઇસ્લામમાં એવું જેવું કે આ એક તો બહુ મોટો ગુનો છે બરાબર, જીના કરવો, ઇસ્લામમાં એનું શું પ્રાવધાન છે? અલ્હમ્દુલિલ્લાહ, ઇસ્લામ મેં ઇસકી સજા એસી હૈ કે એસે શખ્સ કો જાહિર મેં ખડા કિયા જાય ઓર જાહિર મેં અવામ ઉસે પથ્થર માર માર કરકે માર દે. યે બહોત શરમજનક બાત હૈ કે આજ હમારે મુસલમાનો જો મુસલમાન હૈ જીન લોગોને યે ના બેહુદા હરકત કી હૈ, એસે લોગો કો મેં ઇસ્લામ કી દ્રષ્ટિ સે યહી ચાહતા હું કે એસે લોગો કો જાહિર મેં લા કરકે કાનૂન ઇન લોગો કો હમે સોંપ દે. હમ કાનૂન કી બડી ઇજ્જત કરતે હૈ, ઇન્શાઅલ્લાહ ઇજ્જત કરતે રહેંગે, લેકિન ઇસ્લામી કાનૂન કે હિસાબ સે હમ લોગ ઇન્હે સજા દેના ચાહતે હૈ, તાકે આજ યે એક બહેન કી નહીં બાર બાર હમારે બરોડા શહેર મેં કઈ મરતબા એસા હો ચુકા હૈ. એસે લોગો કે લિયે એસી સજા હોની જરૂરી હૈ, તાકે એસી સજા હોગી ઓર કાનૂન ઇસ પર અમલ કરતા હૈ વો કરે, લેકિન એસે લોગ જો હમારે એક દો આદમી તીન આદમી દૂસરે સારે મુસલમાનો કો બદનામ કરતે હૈ, એસે મુસલમાનો કો બદનામ કરને વાલો કે લિયે હમારી એક હી માંગ હૈ કે એસો કો જાહિર મેં લા કરકે ફાંસી પર લટકા દિયા જાય. જે નરાધમો છે તે નરાધમોને જાહેરમાં લાવીને ફાંસી પર લટકાવી દેવામાં આવે, ને જે ઇસ્લામ ધર્મમાં જે પ્રાવધાન છે, જે કોઈ જ્યારે આવો મોટો કોઈ ગુનો કરે ત્યારે આવું જે પ્રાવધાન જે છે તે પ્રાવધાન જે છે તે જે ગુનાનું ગુનામાં જે સજા આપી જોઈએ તે પ્રકારની સજા આપવી જોઈએ તે માંગ કરવામાં આવી છે. અને આપણી સાથે જે આ મહિલાઓ છે તે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે જે
तो मेहरबानी करो हम पर इस बार रावण को सजाने की परमिशन हमको दो। सरकार से हमारी विनती है कि जो ये बलात्कारी है उनको हम जायर में सिलगाएंगे और इसके बाद समाज के अंदर ऐसा कोई कृत्य करने की कोशिश ना करे, कोई ताकत ना करे, कोई हिम्मत ना करे। तो मेहरबानी करके हमको ये परमिशन दो कि भाई इस बलात्कारियों को हम फांसी दे और उसके बाद रावण की जगह उनको छिलगाने की कोशिश करे। रावण ना जगह पर जे प्रकार रावण दहन थवानुं छे, शू शू मांग छे, शू तमे दर्शावी? અમારી માંગ એવી છે કે અમારે જે તાનલિયા વિસ્તારના જેટલા પણ મુસ્લિમ છે, આગેવાનો છે, ત્યાંના રહીશો છે, પ્લસ જેટલા પણ અહીંયા કાર્યકર્તાઓ છે, એમની માંગણી ખાલી એક જ છે કે જે આ બલાત્કાર જે માણસો છે, ત્રણ માણસ જે પકડાયા છે, તો આ વખતે મહેરબાની કરીને દશેરાના દિવસે તમે જે રાવણને સળગાવવાની પ્રક્રિયા કરો છો તે મહેરબાની કરીને આ વખતે અમને કરવા દો અને આ જે ત્રણ બલાત્કારી જે પકડાયા છે એમને અમને જાહેરની અંદર સળગાવવાની પરમિશન આપો। પરમિશન આપ્યા પછી અમે એમને સળગાવીને પછી સરકાર અમને જે પણ સજા આપશે એ અમને સ્વીકાર્ય છે। જે થોડા દિવસો બાદ રાવણ દહન થવાનું છે ત્યારે રાવણ દહનની જગ્યાએ આ ત્રણે ત્રણ જે નરાધમો છે તેઓનું દહન કરવામાં આવે તેવું આજે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, માનવ સાંકળ રચીને ફાંસીની માંગ કરી રહ્યા છે તેઓનું કહેવું છે। પરપ્રાંતીય પર્ટિક્યુલર એકાદ બે લોકો માટે સમગ્ર જે સમાજ છે તે બદનામ થતો હોય છે, પરપ્રાંતીય તમામે તમામ જે લોકો છે તે આવા નથી હોતા, કારણ કે વડોદરા શહેરમાં રાજસ્થાન હોય, પંજાબ હોય, યુપી હોય, બિહાર હોય, તમામે તમામ જે રાજ્યના જે લોકો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ધંધો કરવા આવે છે, પણ અમુક લોકો માટે એ બધા કમ્યુનિટીમાં હોય, એ હિન્દુ સમાજમાં પણ હોય, મુસ્લિમ સમાજમાં પણ હોય, તમામે તમામ ધર્મમાં એકાદ બે કેરી તો ખરાબ હોય, એકાદ બે કેરી ખરાબ હોય તો બધાને ખરાબ કરે અને બધાનું નામ પણ ખરાબ થાય। આપણી સાથે એક સ્થાનિક છે, તેઓ સાથે વાત કરીશું। એમ કહેવામાં આવી રહ્યું છે કે જે પરપ્રાંતિઓ છે તેઓને કાઢવામાં આવે, તેઓને હટાવવામાં આવે। બધા પરપ્રાંતિઓ એવા નથી, બધા મુસ્લિમ સમાજના લોકો, બધા નોન મુસ્લિમ સમાજના લોકો, બધી કોમ્યુનિટીના લોકો, એ બધા લોકો એવા નથી, અમુક લોકો માટે અમુક કોમ્યુનિટીનું નામ ખરાબ થાય છે। આપ શું કહેશો? આદમીની અંદર બે પ્રકારની સોચ અને બે પ્રકારના ખ્યાલ વસતા હોય છે, એક દાનવરૂપી રાક્ષસરૂપી અને એક સારા માણસની અને ફરિશ્તારૂપી જે અલ્લાહ જેની દિમાગમાં સારા ખ્યાલ રાખતો હોય છે। તો આવા જે લોકો છે જે બધા ખરાબ નથી હોતા પણ જેના અંદર દાનવ અને રાક્ષસની સોચ ભરાય છે એ લોકો આવું કૃત્ય કરતા હોય છે, અને જે લોકોની અંદર સારી વાતો અને સારી પ્રેરણા લઈને સારા સમાજને સારા વિશ્વને એક પરિવાર ગણીને જે ચાલતા હોય છે અને જે લોકો સારો સંદેશ આપવા માંગતા હોય છે એ લોકો અમારી જીવન આવા દાનવ વિશે પ્રોટેસ્ટ કરવા આવી રહ્યા છે। ઇસ્લામમાં પ્રાવધાન એ છે કે આવો અગર કોઈ નરાધમ અગર આવું કોઈ કૃત્ય કરે છે તો એને સરિયાના કાનૂનના પ્રમાણે પથ્થરમાં નાખીને એને જમીનમાં દાટીને આવી જે પબ્લિક જમા થાય એના માથામાં પથ્થર મારીને એને કેફર કિરદાર તક યાની એને અંજામ તક પહોંચાડી દે, એ ઇસ્લામની અંદર એ કાનૂન રહેલો છે। ઇસ્લામનો જે કાનૂન છે તે મુજબ સજા થવી જોઈએ તેવી જે માંગ છે તે માંગ કરવામાં આવી રહી છે। આપણી સાથે જે મહિલાઓ છે મહિલા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે। જી ક્યાં કહેના ચાહોગે? 16 સાલ કી જો લડકી ઉસકે સાથ એસા ઇન્સિડન્સ જો બનાય, આપ એક લેડીઝ હો, ફિમેલ હો, ક્યાં કહેના ચાહો? હા, વો લડકી માઇનર થી એન્ડ માઇનર કે અગેન્સ્ટ એસે સારે ઇન્સિડન્ટ્સ કાફી જ્યાદા હો રહે ઇન્ડિયા મેં અગેન્સ્ટ વુમેન ઓર એસ પર બહોત સારી વુમેન કે અગેન્સ્ટ ઇન્ડિયા મેં એસે કાફી સારે ઇન્સિડન્ટ્સ હો રહે હૈ, લેકિન મુજે લગતા થા કે વડોદરા કાફી સેફ હૈ એન્ડ કાફી સેફ હૈ એક્ચ્યુઅલી, બટ દેન સાલ મેં એક એસા ઇન્સિડન્ટ હો જાતા હૈ એન્ડ ઇટ મેક્સ યુ રીથિંક કે વેર આર વી લિવિંગ, સો આઈ હોપ દેટ ધ પર્સન ગેટ્સ ડેથ પેનલ્ટી એન્ડ હી ગેટ્સ પનિશ્ડ એઝ પર ધ શરિયા લો। મેં ઓળખતી નથી પણ જાણું, એમ મોડલ થી જાણું છું, મેં તો એટલું જ કહેવા માંગુ છું કે એમને ફાંસી નહીં, પબ્લિક ને આપો, સરકાર તો કઈ પણ ન્યાય કરવાની જ નથી। આજ સુધી કેટલા બળાત્કારીઓ એવાને છૂટી ગયા છે, સરકાર ને તો ખાલી રૂપિયા જોવે છે, રૂપિયા બીજું કશું જ નહીં। એમને પકડશે, પોલીસ પકડશે, બે દિવસ રાખશે, છોડી દેશે, પણ એવા બળાત્કારીઓને તો પબ્લિક ને સોંપવાની છે, પબ્લિક જ માન મારવાની છે એમને।
આ જે ઘટના બની છે, એકતાનગરના આરોપી છે, તાનલ્લા વિસ્તારના આરોપી છે, ભાડાના ઘરમાં કદાચ રહેતા હશે. આપણી સાથે અન્ય જે સ્થાનિક જે સામાજિક કાર્યકર છે, એડવોકેટ અનિશા સૈયદ. આપ જોઈ શકો છો કે ટીમ રિવોલ્યુશનના સેજલ વ્યાસ, વિસ્તારના સામાજિક કાર્યકર વસીમ શેખ, અશફાક મલિક, ચિરાગ શેખ સહિતના જે સામાજિક કાર્યકરો છે, તેઓ દ્વારા ફાંસીની માંગ કરવામાં આવી રહી છે. આપણી સાથે અન્ય એક જે મહિલા જે છે, ત્યાંના મહિલા સાથે આપણે વાત. હજી શું કહેશો? મહિલા સાથે, યુવતી સાથે આ પ્રકારનો બનાવ બન્યો છે. બરોડા બાર એસોસિએશન દ્વારા એવું પણ કંઈક ઠરાવ પાસ કરવામાં આવ્યો છે કે ભાઈ આરોપીઓ તરફી વકીલ લઈ રહ્યો. એવા આરોપીઓને તો બચાવ કરવાનો કોઈ અધિકાર જ નથી હોતો. આવા વ્યક્તિઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી અને ફાંસીની સજા થવી જોઈએ. અને બરોડા બાર એસોસિએશને કાયમ જે આવા કૃત્ય કરનાર વ્યક્તિઓ હોય છે એની વિરુદ્ધમાં અવાજ ઉઠાય છે, અને શક્ય બનશે તો આમાં પણ બરોડા બાર એસોસિએશન ચોક્કસ પગલાં લેશે. જે આ હતા એડવોકેટ અનિશા સૈયદ, તેઓનું કહેવું છે કે જ્યારે આ પ્રકારના નરાધમો, બળાત્કારીઓ જે હોય અને મોટા ગુનાના જે આરોપીઓ હોય અને અમુક જેવી ઘટનાઓ હોય કે જેનાથી લોકોનું જે દિલ છે તે દિલને ઠેસ પહોંચતી હોય, ત્યારે તેવા જે નરાધમો જે હોય, તેવા આરોપીઓ હોય, તેઓ તરફી જે વકીલ છે તે વકીલ પણ જે કેસ છે તે કેસ લડવા માટે તૈયાર નથી. હજી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે છે પીછો પોલીસ બંદોબસ્ત, જે પીરોડ પોલીસનો જે સ્ટાફ છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે. આ જે યુવાનો છે તે યુવાનો પણ આ વિરોધમાં આમની જ ઉંમરના કદાચ પેલા યુવાનો હતા કે જેઓએ પેલી યુવતી જે છે 16 વર્ષીય યુવતી તેને પીંખી નાખી હતી, એ નરાધમોને તો પોલીસ દ્વારા તો પકડી પાડવામાં આવ્યા છે. હવે આ જે કેસ છે તે વડોદરા તાલુકા પોલીસ છે, તે વડોદરા તાલુકા પોલીસ આગળની તપાસ હાથ ધરશે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીની ધરપકડ કરીને આગળની જે તપાસ છે, કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. હવે આગળની તપાસ જે છે, મેં તમને પહેલાં પણ જણાવ્યું એ પ્રકારે, અને પરપ્રાંતિઓની વાત આવે ત્યારે તમામે તમામ પર્ટિક્યુલર પ્રાંતિઓને, જે ગુજરાતની બહારના જે લોકો છે તેઓને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે, પણ તમામે તમામ ધર્મ હોય, જાતિ હોય, તમામે તમામમાં 2-3 લોકોને લઈને, 2-3 લોકો આવું જ્યારે કૃત્ય કરતા હોય ત્યારે તમામે તમામ આખો જે સમાજ છે તે સમાજ બદનામ થતો હોય છે. સમાજ તો બદનામ થતો હોય છે, પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પરપ્રાંતિઓને દૂર કરવામાં, તમામે તમામ પરપ્રાંતિઓ એવા નથી, ગુજરાત રાજ્યમાં યુપી હોય, બિહાર હોય, ઝારખંડ હોય, અલગ અલગ જે રાજ્યના જે લોકો છે તે અહીંયા ધંધો કરવા માટે આવતા હોય છે, એટલે તમામ પરપ્રાંતિઓ આવા નથી હોતા. અમુક લોકોના કારણે અમુક જે કોમ્યુનિટી છે, પર્ટિક્યુલર કોમ્યુનિટીને નુકસાન થતું હોય છે અને તેઓને ભોગવવાનો પણ વારો આવતો હોય છે. આજે તમામ જે આ બળાત્કાર જે થયો છે, જે રેપ થયો છે, આરોપીઓ ઝડપાઈ ગયા છે. આગળની જે પોલીસ દ્વારા જેમ જેમ તપાસ કરવામાં આવશે અને પોલીસ દ્વારા જેમ જેમ માહિતી આપવામાં આવશે, તેમ તેમ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપણે તમામે તમામ વડોદરા શહેરના જે શહેરીજનો છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝના જે દર્શકો છે તેઓને માહિતગાર કરવામાં આવશે. એટલે આપ અવશ્ય સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે સંકળાયેલા રહો તેવી અમે અપીલ કરીએ છીએ. કેમેરામેન અભરાજ સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.